नमस्कार विद्यार्थी मित्रों, आजना आ वर्ग में हूँ आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। बीए सेमेस्टर 6 मुख्य विषय इतिहास, जेमा आज अपने आगळना टॉपिक विषे चर्चा करीशुं। टॉपिकनुं नाम छे संघ अने राज्यों वच्चेना संबंधो। संघ एटले के केन्द्र, केन्द्र सरकार અને રાજ્યો એટલે કે રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો। કારણ કે ભારત છે એ ભારત દેશ લોકશાહી સરકાર અસ્તિત્વમાં છે ભારતમાં, અને આપણા બંધારણ પ્રમાણે આપણે સમવાય તંત્ર છે એ અપનાવવામાં આવ્યું છે। તો સ્વાભાવિક છે કે સમવાય સરકારની અંદર केन्द्र सरकार अने राज्य सरकार वच्चे सत्तानी वेचणी करवामां आवी होय छे, अने जो एम करवामां न आवे तो शासन चलावुं छे ई अघरुं होय छे। अने सत्तानी वेचणी कर्या विना चाले नहीं, एटले चालो तो हवे आपणे संघ अने राज्य वच्चेना जे संबंधो छे एना विशे चर्चा करीए। मैं पेलुं प्रस्तावनानी अंदर આપણે જે મેં હમણાં વાત કરીએ કે ભાઈ લોકશાહી દેશ છે, સમવાય દેશ છે, તો એની અંદર સત્તાની વહેંચણી છે એ જરૂરી છે, અને જો સત્તાની વહેંચણી કરવામાં ન આવે તો સરકાર ચલાવવી છે એ મુશ્કેલી પડે। તો વિષયોની બાબતમાં જોઈએ તો સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંઘર્ષ થયા જ કરે છે, કારણ કે બંનેની અંદર સત્તાની વહેંચણી કરેલી હોય છે। એમાં અમુક વિભાગો એટલે કે અમુક વિષયો છે એ કેન્દ્ર સરકાર હસ્તક હોય છે, કે જેનો વહીવટ કેન્દ્ર સરકાર કરતી હોય છે। અમુક વિષયો છે એ રાજ્ય સરકાર હસ્તક હોય છે, કે જેનો વહીવટ રાજ્ય સરકાર કરતી હોય છે, અને અમુક વિષયો એવા હોય છે કે જે સંયુક્ત હોય છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના સંચાલન દ્વારા થતો હોય છે। વહીવટી, ધારાકીય અને નાણાકીય બાબતમાં જો સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સ્પષ્ટ અને અસંદિગ્ધ વહેંચણી થયેલી ન હોય તો સંઘ સરકાર અને રાજ્ય સરકારને કાયદા ઘડવા માટે વહીવટી ગૂંચવડા છે એ ન, કાયદા ઘડવા માટે, વહીવટી કરાર કરવા અંગે, કરવેરા ઉઘરાવવા અંગે અને વહીવટી, ધારાકીય અને નાણાકીય બાબતમાં આ બધા ફેરફારો છે એના કારણે એકબીજાને સ્પષ્ટ સમજ પડે નહીં, પરિણામે ગૂંચવાડા ઊભા થાય અને બંને વચ્ચે સંઘર્ષ પણ થાય। એટલા માટે સમવાયતંત્રીય સરકારમાં બંને વચ્ચે એટલે કે સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વિષયોની સ્પષ્ટ વહેંચણી થાય છે, અને પછી સત્તાની વહેંચણી કરવામાં આવે છે। તો આમાં વિષયોની વહેંચણી છે એમાં કાં તો સંઘ યાદી આપે અને બાકીના વિષયો રાજ્ય યાદીના એવું દર્શાવવામાં આવે, અને આમાં સંઘની સત્તા પર મર્યાદા આવે છે અને રાજ્યોને વધુ સત્તા મળે, એટલે કે અમુક વિષયો જ સંઘ પાસે હોય છે, જે તે રાજ્યમાં વધુ સત્તા કોની પાસે, તો કે રાજ્ય સરકારો પાસે હોય છે, એટલે અમુક વિષયો જ સંઘ પાસે હોય છે। હવે આપણે બીજો મુદ્દો છે સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના ધારાકીય સંબંધો એટલે કે કાયદા ઘડવાનો। એમાં પેટા મુદ્દો પહેલો છે ભારતમાં વિશિષ્ટ પ્રકારની પ્રથા। તો ભારત એ કેવું તો કે વિશિષ્ટ પ્રકારનું સમવાય તંત્ર ધરાવે છે, તેમાં વિષયોની વહેંચણી તો થવી જ જોઈએ, પરંતુ બીજાની જેમ કરવામાં આવે તો કાં તો સંઘ નગુણું બને, બીજાની જેમ એટલે કે અન્ય જે દેશોનો જો એમાં અનુકરણ કરવામાં આવે તો, અને કાં તો રાજ્ય નગુણું બને। ભારત આ બાબત પસંદ નહોતી અને બને ત્યાં સુધી બંને વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જોકે ભારતનો ઇતિહાસ, ભારતની સંસ્કૃતિ અને ભારતની પ્રણાલિકાની બરાબર ચકાસણી કરી અને આપણા બંધારણના જે ઘડવૈયાઓ છે એ બંધારણના ઘડવૈયાઓએ ભારતમાં સત્તાની વહેંચણી છે એ વિશિષ્ટ પ્રકારની પ્રથા અપનાવી છે। જોકે તેમણે સંઘ સરકારને વધારે બળવાન બનાવવાની ખાસ તકેદારી રાખી છે। બીજો મુદ્દો છે ત્રણ સ્પષ્ટ યાદી, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, એટલે કે આ સત્તાની વહેંચણી માટે જે કાર્યોની સૂચિ છે એ કાર્યોની સૂચિ, વિભાગોની સૂચિને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે। એમાં એક કેન્દ્ર હસ્તક એટલે કે સંઘ સરકારની યાદી, બીજું રાજ્ય સરકારની યાદી અને ત્રીજું
બંનેની સંયુક્ત યાદી, બરાબર. તો બંધારણના ઘડવૈયાઓએ ભારતમાં આવી ત્રણ યાદી બનાવી છે, સંઘ યાદી, સંયુક્ત યાદી, રાજ્ય યાદી. અને ભારતીય બંધારણે સંઘ યાદીમાં કુલ 97 વિષયો મૂકવામાં આવ્યા છે. કેન્દ્રને અસ્તક 97 વિષયો છે કે જેનો વહીવટ, જેના ઉપર કાયદો કરવો હોય કે વહીવટ કરવો હોય તો એની તમામ સત્તાઓ કેન્દ્ર અસ્તક હોય છે. એમાં રાજ્ય કંઈ કરી ના શકે. ઉદાહરણ તરીકે હું તમને આપું સંઘ યાદી વિષયો જે છે ને એના સંદર્ભમાં. દાખલા તરીકે રેલવેનો વહીવટ છે ને એ કોની પાસે છે, તો કેન્દ્ર હસ્તક છે, બરાબર. એમાં રાજ્ય સરકાર કંઈ કરી નથી શકતી. રેલવે છે આખા ભારતની અંદર, રેલવેનો વહીવટ છે એ કેન્દ્ર સરકાર પાસે છે, બરાબર. તો એને લગતા કંઈ પણ નિયમો કે કંઈ પણ નિર્ણયો લેવા હોય તો કેન્દ્ર સરકાર લે. બીજો વિષય તમે જો તો ટપાલ વિભાગ, એ પણ કેન્દ્ર હસ્તક છે, બરાબર. તો એમાં પણ કંઈ પણ નિર્ણયો લેવા હોય તો એ કોણ લે, તો કેન્દ્ર સરકાર લે. આ એક તમને ઉદાહરણ આપ્યું, બરાબર. એમાં કોઈ રાજ્ય સરકાર કંઈ પણ કરી શકતી નથી. પછી ત્રીજો તમે જો એરફોર્સ છે, બરાબર. આમ તો જો કહી તો લશ્કરના હાથમાં જ છે એરફોર્સ ને નેવી ને બધું, તો પણ ટૂંકમાં એનું પણ કેન્દ્ર હસ્તક જ. તો આ રીતના કેન્દ્રને હસ્તક કુલ 97 વિષયો છે અને તેમાં કાયદા ઘડવાની સત્તા સંઘ સંસદની હોય છે. તેમાં રાષ્ટ્રજોગ મહત્વના વિષયો જે છે, જેમ કે સંરક્ષણ, લશ્કર, હથિયાર, દારૂગોળો, અણુશક્તિ, વિદેશ નીતિ, રાષ્ટ્ર સંસ્થા, યુદ્ધ શાંતિ, સંધિ કરારો વગેરે મહત્વના વિષયો આ 97 વિષયમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે રાજ્ય સરકારની યાદીમાં 66 વિષયો છે. જો આ જીકેમાં પણ પૂછાય છે કે ભાઈ સંઘ શાસ યાદીમાં કેટલા વિષયો, તો કે 97, રાજ્યમાં 66 વિષયો મૂકવામાં આવ્યા છે. તેમાં પ્રાદેશિક મહત્વના અને પ્રાદેશિક વહીવટને લગતા વિષયો મૂકવામાં આવ્યા છે, જેમ કે જાહેર વ્યવસ્થા, પોલીસ, ન્યાય, જેલ, જાહેર આરોગ્ય, કેળવણી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, આ બધાનો સમાવેશ તેમાં થાય છે. તેમાં કાયદા ઘડવાની સત્તા જે તે રાજ્યની વિધાનસભા અને ધારાસભાને છે. અને ઉપરની બંને યાદીને નક્કી કર્યા પછી કેટલાક એવા વિષયો છે કે જે કોઈ પણ એક હસ્તક ન રહી શકે, એમાં બંનેનો સહભાગી જોઈએ. તો એવા કેટલાક વિષયો છે એને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યા છે. અને એમાં કુલ 47 વિષયો છે સંયુક્ત યાદીમાં, કે જેમાં કેન્દ્ર અને રાજ્ય બંને મળી અને એના ઉપર વહીવટ છે એ કરે છે. જેમાં રાજ્યની સલામતી માટેની અટકાયતો, લગ્ન છૂટાછેડા, ખેતી જમીન સિવાયની મિલકતની ફેરબદલી, ટ્રસ્ટ, દેવાળિયા પડવું, અસ્થિર મગજ, ગાનપણ, ખોરાકમાં ભેળસેળ, આ બધા વિષયો છે 47માં આવે છે અને સંયુક્ત યાદીમાં એ આવે છે કે જેમાં બંનેનું વર્ચસ્વ હોય છે. ત્રીજો જે પોઈન્ટ આવે છે સંઘનું વર્ચસ્વ. તો અહીં પણ સંઘ સરકારને સંઘ સંસદને વધુ સત્તા મળી છે. એક તો તેની યાદી લાંબી છે, બીજું તેમાં સંયુક્ત યાદીમાં જો સંઘ સરકાર અને રાજ્ય સરકાર બંને એક જ વિષય પર કાયદા ઘડે અને જો બંને વચ્ચે સંઘર્ષ થાય તો ત્રીજો પોઈન્ટ છે સંઘનું વર્ચસ્વ. તો અહીં પણ સંઘ સરકારને સંઘ સંસદને વધુ સત્તા મળી છે. એક તો તેની યાદી લાંબી છે, 97 વિષયો એમાં છે. બીજું તેમાં સંયુક્ત યાદીના જે 47 વિષયો છે એ પણ એમાં, જો સંઘ સરકાર અને રાજ્ય સરકાર બંને એક જ વિષય પર કાયદા ઘડે અને જો બંને વચ્ચે સંઘર્ષ થાય તો સંઘ સરકારનો કાયદો છે એ યથાવત રહે છે અને રાજ્ય સરકારનો કાયદો છે એ રદ બાતલ થાય છે. ત્રીજું, આ બધી યાદીઓમાં જે વિષય રહી જાય તો તેમાં કાયદો કરવાની સત્તા સંઘ સરકારને મળી છે. આમ અહીં પણ સંઘ સરકારને બળવત્તર બનાવી છે. જોકે આ મુજબની યાદીઓ તૈયાર કરવામાં બંધારણના ઘડવૈયાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી છે અને ડાપણ અને ગુનેહ પણ બતાવી છે. એટલે આપણા બંધારણના ઘડવૈયાઓને ખરેખર ખૂબ જ ધન્યવાદ દેવો જોઈએ કે એમણે ખૂબ વિચારણા કરી, ખૂબ અભ્યાસ કરી અને પછી
આ વિષયો છે એ અલગ અલગ પાયડા છે અને એના સંદર્ભમાં બંધારણ પણ ઘડેલું છે. એના પછી હવે શેષ સત્તાઓ. શેષ સત્તાઓ એટલે કે વધેલી સત્તાઓ. તો શેષ સત્તાઓમાં આપણે જોઈએ તો ત્રણ યાદીઓ ઉપર થઈ હતી, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. પછી જે હજી પણ એ ત્રણ પછી પણ કેટલાક વિષયો બાકી રહી જતા હતા અથવા સમયની સાથે નવા વિષય ઊભા થાય તો તેને માટે કોને કાયદો ઘડવાનો અધિકાર હોય, તો આનો સરળ જવાબ બંધારણના ઘડવૈયાઓ પાસે એ પણ હતો કે બધી બાબતો વિષયો પર સંઘ સરકાર કાયદો બનાવી શકે. આમ વધેલી જે શેષ સત્તાઓ છે એ પણ કોને હસ્તક, તો કે સંઘને હસ્તક સોંપવામાં આવી છે. હવે પછીનો જે મુદ્દો છે આંતરરાષ્ટ્રીય સંબંધોનું, સંબંધોમાં સંઘનું વર્ચસ્વ, એટલે કે વિદેશ બાબતની અંદર વિદેશ સંબંધોને લગતું કાંઈ પણ કાર્ય આવે તો એમાં રાજ્ય સરકાર પાસે કોઈ સત્તા નથી. એ કોની પાસે, તો કે કેન્દ્ર સરકાર પાસે, સંઘ સરકાર પાસે એની સત્તા છે. એટલે આંતરરાષ્ટ્રીય સંબંધમાં સંઘનું વર્ચસ્વ છે. ભારત એક જ રાષ્ટ્ર અને સ્વાભાવિક રીતે જ સંઘને તેમાં વર્ચસ્વ મળેલું છે. ભારતની વિદેશો સાથેની વિદેશ નીતિમાં એક વાક્યતા આવે છે, આંતરરાષ્ટ્રીય સંબંધો રાજ્યો સહિત સમગ્ર ભારતને બંધન કરતા બને છે. એટલે કે કેન્દ્ર જે કંઈ નિર્ણય લઈએ એ બધા રાજ્યોને પણ એ નિર્ણય લાગુ પડે આપણે વિદેશો સાથેના સંબંધમાં, અને તેથી સંઘની સંસદને જ તેમાં વધુ સત્તા, બધી જ સત્તા મળેલી છે. બંધારણે સ્પષ્ટ કર્યું છે કે પરદેશો સાથે કોઈ પણ સંબંધમાં કોઈ પણ સંધિ કે કરારના અમલ માટે અથવા ભારત જેમાં હાજર હોય તેવી કોઈ આંતરરાષ્ટ્રીય પરિષદના નિર્ણયોને અમલમાં મૂકવા માટે કોઈ પણ કાયદો ઘડવાની ભારતીય સંઘની સંસદને સત્તા છે, અને તે કાયદો સમગ્ર ભારતને કે તેના કોઈ પણ ભાગને કે કોઈ પણ પ્રદેશને લાગુ પડી શકે છે. હવે છેલ્લો મુદ્દો છે બંનેના સંબંધોનું વિવેચન, એટલે કે સંઘ સરકાર અને રાજ્ય સરકાર બંનેના જે સંબંધો છે એનું વિવેચન જોઈએ. તો બંને વચ્ચેના સંબંધો ધારકીય યોગ્ય વિચારણા કરીએ તો એ સ્પષ્ટ થાય છે કે ખૂબ જ જહેમત એટલે કે મહેનત ઉઠાવીને બંધારણના ઘડવૈયાએ આ પ્રકારની ત્રણ યાદી તૈયાર કરી છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે આજ સુધીમાં ખૂબ જ ઓછા સંઘર્ષના બનાવો બન્યા છે, એટલે કે સત્તાની વહેંચણી થયેલી છે પણ એ સત્તાની બાબતમાં ક્યારેય કોઈ સંઘર્ષ છે એ આજ દિન સુધી ઉદભવ્યો નથી, અને ભાગ્યે જ કોઈ રાજ્ય અદાલતમાં આ બાબતમાં ગયું હોય. બંધારણના ઘડવૈયાઓની ઝીણવટભરી અને તલસ્પર્શી છણાવટને લીધે આ શક્ય બન્યું છે. બંનેને ખાસ મનદુખ થયું નથી. તેમાં સંયુક્ત યાદીની પસંદગી ખાસ નવીનતા છે અને અગત્યનું પણ છે. તેમને મૂકીને બંધારણના વિદ્વાનોએ સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંઘર્ષના મુદ્દાઓને નહિવત બનાવ્યા છે. આમ જોઈએ તો બંને વચ્ચે ધારકીય બાબતોની વહેંચણીમાં સંઘ સરકારને વધુ મહત્ત્વ આપ્યું છે, પરંતુ રાજ્યોની અસ્મિતાનું પણ રક્ષણ કર્યું છે. 66 જેટલા વિષયોને રાજ્ય યાદીમાં મૂકીને રાજ્યોને પણ યથાર્થ માન અને મર્તબ છે એ આપવામાં આવ્યું છે, અને જાહેર આરોગ્ય, ખેતી, કેળવણી, માછીમારી વગેરે જેવી રાષ્ટ્રીય બાબતો પણ રાજ્યોને સોંપી અને બંધારણે તેમને ખૂબ જ બહુમાન કર્યું છે. જો કે સંઘ સંસદનો ધારકીય બાબતમાં હાથ ઉપર રહે એ સ્વાભાવિક અને ઈચ્છનીય ગણાય, એટલે કે બંનેના સંબંધોમાં છે એ ખૂબ જ કાળજી બંધારણના ઘડવૈયાઓએ લીધી છે, જેને કારણે બંને વચ્ચે ક્યારેય સંઘર્ષ જેવી પરિસ્થિતિ ઉદ્ભવી નથી, અને કોઈ પણ રાજ્યના અંદરના કંઈ પણ વિષયો એ સ્વાભાવિક છે કે રાજ્ય જ વધારે સરળતાથી ઉકેલી શકે, એટલે એ સત્તા છે એ રાજ્યને સોંપવામાં આવી છે. તો આ રીતે બંનેનો જે સંઘ સંસદ અને રાજ્ય સરકાર બંને વચ્ચે સારી રીતે વહેંચણી કામોની કરવામાં આવી છે. હવે આજે આટલું જ. હવે પછીનો નવા લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. જય ભારત.